ધાનેરાના કોવિડ કેર સેન્ટરમાંથી 25 દર્દીઓને રજા અપાઈ તો અત્યારે પણ 25 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે અને 28 જેટલા દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે। આ કોવિડ સેન્ટરમાં ડોક્ટર મિતેશ ડાભી અને વિમલ ત્રિવેદી સહિતના સ્ટાફે સેવા આપી રહ્યા છે અને આ હોસ્પિટલમાં જ્યારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈ અત્યાર સુધી 58 જેટલા પેશન્ટોને સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 25 જેટલા દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા અપાઈ હતી, તો બીજા 25થી પણ વધુ દર્દીઓ તો અત્યારે પણ સારવાર હેઠળ છે। દરરોજ દર્દીઓનો ઘસારો સતત ચાલુ જ જોવા મળી રહ્યો છે, ત્યારે આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ દર્દીઓને વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ દર્દીઓની નોંધણી કરવામાં આવી રહી છે। જે દર્દીનો નંબર લાગે તેને લાવવામાં આવી રહ્યા છે, તો હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લોકોને વિનંતી પણ કરવામાં આવી હતી કે કોરોનાથી ડરવું નહીં પણ ચેતતા રહેવું જોઈએ અને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી। સુરેશ ગલચર, જેડએસ ટીવી, ધાનેરા। નમસ્કાર, હું ડોક્ટર વિમલ ત્રિવેદી, ધાનેરામાં રામચંદ સ્વરાજ હોસ્પિટલ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે જરૂરિયાતમંદ પેશન્ટો છે તેમને સેવા આપવાનો છે। અહીંયા કોવિડ મહામારી દરમિયાન અમે કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું છે, તેમાં અમારા ઇન્ચાર્જ ડોક્ટર ડાભી સાહેબ છે, જેમનો ખૂબ આદર્શવાદી છે અને તેમનો સપોર્ટ અમને સતત મળી રહ્યો છે। તેમજ અમારા સંસ્થાના જે પ્રણેતા કહેવાય એવા હરિભાઈ શાહ, શૈલેષભાઈ મોરખિયા, હીરાભાઈ શાહ અને રામલાલ સોની સાહેબ, જેઓનો સતત માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। અમારા ત્યાં આજે લગભગ ઓક્સિજન ઉપર 20-22 પેશન્ટ છે અને નોન ઓટું 8 પેશન્ટ છે। માત્ર અમે એટલું કહેવા માંગીએ છીએ કે આ અમારી બી એક જરૂરિયાત મુજબ અમે એક લિમિટ ધરાવીએ છીએ, અમારી શક્તિથી અમે જેટલું કામ શક્ય છે તેનાથી પણ વધારે કામ કરીએ છીએ અને અહીંયા હવે અમે વેઇટિંગ લિસ્ટ મૂક્યું છે, જેના કારણે જરૂરિયાતમંદ પેશન્ટને પણ એનો લાભ મળે અને હવે જે અહીંયા પેશન્ટ એડમિટ થશે તે માત્ર ને માત્ર વેઇટિંગ લિસ્ટની જ પ્રાયોરિટી આપવામાં આવશે તેવું અમે નક્કી કર્યું છે। માટે લોકોને સાથ અને સહકાર આપવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ, ખૂબ જ અપીલ છે કે સાથ અને સહકાર આપો, ઘરે રહો, સુરક્ષિત રહો।